નમસ્તે, જય ભારત. આજે આપણે 3.2માં દાખલા શીખી ગયા. એવી રીતે હવે આપણે આગળ વધીશું કે અવયવ અને ગુણક ગણી શકાય, ગણી સંખ્યા એટલે કે તમે ગુણક એટલે ગણી કેટલા ગણી એવો પ્રશ્ન થાય, તેના ગુણધર્મો સ આપણે અભ્યાસ કરવાનો છે. તો આવા દાખલામાં મહત્ત્વના મુદ્દા બધા તમારે ધ્યાનથી જોઈ લેવાના છે. તો તમારા માટે જો એક સરસ મજાની ઘડીક વાર રાખું છું. અવયવ શું કહેવાય, કેવી રીતે પડાય, વર્ગમૂળ કેમ ઘટા, એ બધું હવે આગળ દાખલા ગણશું ત્યારે ખ્યાલ આવશે. ચાલો જોઈએ નમૂના દાખલા. નમૂના દાખલા જોશું. 30ના કુલ મૂળ અવયવો કેટલા? 30ના કુલ મૂળ અવયવો તમે કે 30ના અવયવો પાડવાનો થાય, એમાં 2, 3 અને 5 થાય. 3 2 6 5 5 30, એમાં 2, 3, 5 આ કુલ અને અવયવ થયા, તો એનો કુલ મૂળ અવયવ કહેવાય. તો એવો જવાબ એમાં 3 છે, તો 3 એ જવાબ આવશે. એવી રીતે 60ના અવયવો, 60ના અવયવ જુઓ, વધુ વધુ આમાં દેખાય છે. 10, 15 ના ઘડિયામાં 60 આવે, જે ઘડિયામાં આવે ને એ બધા 2ના ઘડિયામાં 3, 4, 5, 6, 10, 12, 15, 20, 30, 60 બધામાં આવશે. આ એના વ્યૂ આવશે એટલે એ જવાબ આવશે. એક સંખ્યાના વર્ગમાં તે જ સંખ્યાનું વર્ગમૂળ ઉમેરવામાં આવે. ધારો કે એક સંખ્યા પર 4 લઈએ, 4નો વર્ગ એટલે 16 થાય. 20, 4નું વર્ગમૂળ 2 થાય, 2 2 4 થાય એટલે 2 વર્ગમૂળ થાય. વર્ગ કે એટલે ચોખ્ખે ચોખ્ખે હોળે એમ કરવાનું. ના 16ના વર્ગ પછી 2 આવ્યા, 16ને 2 કેટલા 18 થાય છે. હા 18 થાય છે, જવાબ એ આવશે. આ જ આવશે, બીજા આવશે નહીં. આ 1000 હોય અને અવિભાજ્ય અવયવ મળો. આ 10 × 10 × 10 એ થાય ખરા અવયવ, પણ અવિભાજ્ય અવયવ નથી. પણ હા 10ના અવયવ પડે, 2 5 10 એમ, આને 2 5 10 આને 2 5 10 પડે, ટૂંકમાં 3 બગડા 3 પાછળ આવે એવા અવયવ હોય. આમાં જુઓ કેમાં છે, હા રે 3 બગડા અને 3 પાછળ એ ડીમાં છે, ડી જવાબ થશે. આ રીતે દાખલા આવશે, ધ્યાનમાં રાખવા. તો જુઓ 24ના અવયવોની કુલ સંખ્યા કેટલી એમ કહેવામાં આવે. 24ના અવયવ જુઓ, આટલા આવી રીતે પાડવાનું, 1 2 3 4 6 8 12 24, આ બધા 24ના અવયવ છે. કુલ ગણો તો 8 થશે, 1 2 3 4 5 6 7 8, 8 જવાબ હોય એમાં લખી નાખો. હવે જુઓ કલાક સવા ધ્યાન દાખલા. 225ના વર્ગમૂળનો 3 ગણા કેટલા થાય? 225નું વર્ગમૂળ કાઢો પહેલાં તો 15 આવશે, 15 15 225 થાય. 25નું વર્ગમૂળ 5 થાય, એ 2 વડે 1 લખી નાખો તો એ તમને ખબર પડી જાય. બરાબર, પેલા 25નું વર્ગમૂળ 5 થાય એ તમને ખબર જ હોવું જોઈએ, કાયમી આવશે. 2 5 સંખ્યા નાની હોય લખી નાખો અને 15 જવાબ થઈ જાય. આ તમને ખ્યાલ આવ્યો? તો એમાં 15 આવ્યા પછી 3 ગણા, 15 ને 3 વડે ગુણો, તો જવાબ થશે તમારો એ પ્રમાણે. બરાબર, તો આમાં 15 આવે, વર્ગમૂળને 3 ગણા થાય, તો એ આપણે જવાબ થશે 15 3 45. હવે આમાં જુઓ, નવ્યો આય છે, હોળ નવ્યો 2 2 4 2 8 2 હોળ, 4 બગડા થાય, આમાં 4 તગડા થાય, આમાં 37 37 49 એવી સંખ્યા તો આ ડીમાં જોવા મળે છે. તો જવાબ આવશે, આમાં મૂળ અવયવ કીધા, મૂળ અવિભાજ્ય સંખ્યાના અવયવ, ડી જવાબ આવશે. 30ના અવયવ કયા છે? 30ના અવયવ જુઓ, આય છે, 35 15 2 30 એ છે, આય છે 5, વધારે વધારે અવયવ આમાં છે, એટલે જવાબ એ આવશે ડી. હવે આગળ 5મો, 100 અને 110 વચ્ચે આવતી મૂળ સંખ્યા કેટલી? તમે જઈ શકો છો, કઈ આવશે? લખી છે 101 103 107 109, આટલી જ આવે. એટલે આને મૂળ સંખ્યા કહેવાય, એટલે કેટલી કુલ થઈ? 4 1 2 3 4 4 જવાબ હોય, ડી જવાબ આવે. 24ના અવયવની કુલ સંખ્યા કહેવાય, તો આપણે પહેલાં દાખલો આવી ગયો, તેનો આવા અવયવ છે 1 2 3 4 6 8 12 24, તો કુલ 8 થાય, એટલે 8 અવયવ. 18 24ના સામાન્ય અવયવની સંખ્યા કહેવાય, પહેલાં 18ના અવયવ લખી લેવાના, 24ના અવયવ લખી લો, બેમાં સરખા હોય ને એ લખવાના. આમાં 1 છે, હા 2 છે તો હા, 3 છે તો હા, 4 નથી, 6 છે તો હા, આ એક નહીં આવે, એટલે આટલો 1 2 3 4 આવ્યા, તો 4 જવાબ આવે. 80ના મૂળ અવયવ શોધો, 80નો ખબર જ, 16 5 80 થાય, 5 કેમાં છે? બધામાં છે 5, તો 5 એક જ હોવો જોઈએ એમાં, એવી સંખ્યા આ 2માં છે, આમાં 2 ગણી તો ન જ હોય. પછી આમાં 16ના અવયવ જોવાનું, 16માં 4 બગડા આવે, 2 2 4 2 8 2 16, એટલે 2 2 4 2 8 2 16 85 80 થઈ ગયા, એ જવાબ આવશે. 12 20 ને 24ના સામાન્ય અવયવ જુઓ, આપણે આગળ શીખી ગયા એ રીતે, એના અવયવ પહેલાં પાડવાના પછી સરખા હોય લખવાના, એટલે જવાબ આવશે. 12 ને 24 વચ્ચે આવતી મૂળ અવયવો 13 17 19 23 આવે, મૂળ અવયવ એટલે અવિભાજ્ય સંખ્યા.
બાર પછી તેર આવે, ચૌદ વિભાજ્ય કહેવાય, પંદર વિભાજ્ય કહેવાય, સોળ વિભાજ્ય કહેવાય, સત્તરનો બરાબર છે, અઢાર નહીં ઓગણીસ અવિભાજ્ય કહેવાય, પછી વીસ એકવીસ અવિભાજ્ય કહેવાય, ત્રેવીસ આવે, એક બે ત્રણ ચાર જવાબ થશે, તો જવાબ એનો ચાર આવશે, એટલે બી જવાબ થશે. ચાલો ફરી વાર આવા દાખલા માટે મળશું, લાઈક કરજો.